અર્જુન ની રૂમ માંથી કઈક અવાજ આવ્યો, એ જોવા અમે આવ્યા હતા. બા, જૂઠું બોલતા તકલીફ થઈ રહી છે ને તમને? હું તમારો ચહેરો વાંચી શકું છું. અમે કહ્યું ને, કઈક અવાજ થયો એટલે અમે આવ્યા હતા. બા, અર્જુન ભાઈ તમારા દીકરા છે, કહી દો ને કેમની ચિંતા થઈ એટલે તમે આવ્યા હતા. માની મમતા ઉપર જૂઠાણાનું આવરણ ચોપતું નથી, અને આવા સમય તમને અર્જુનભાઈની ચિંતા થાય એકદમ સ્વાભાવિક છે. ઇનફેક્ટ હું તો કહું છું કે જ્યારે અર્જુનભાઈ જાગતા હોય ને ત્યારે આવીને એમની સાથે વાત કરો, એમને બહુ જ સારું લાગશે. તમે પાણી આપવા આવ્યા હતા? હા, આ જુઓ ને, અર્જુનભાઈ રોજ રાત્રે પાણી લીધા વગર જ સૂઈ જાય છે, અને પછી અડધી રાત્રે પાણી પીવા ઉઠે છે, અને પછી છે ને હોલમાં સોફા પર જ ઊંઘી જતા હોય છે. કેટલી વાર નાઇટ ડ્યુટી ઉપરથી આવીને આવી રીતે એમને સોફા પરથી જગાડ્યા. એક દિવસ તમે એમને અડધી ઊંઘમાંથી ઉઠાડીને બરાબર ના ખખડાવ્યા હતા, અને પછી મેં કહ્યું કે હવેથી હું જ તમારા રૂમમાં પાણી મૂકી જઈશ. તમે એમને અડધી રાત્રે વઢ્યા? એટલે હા બા, સોરી. પણ તમારે એમને સોરી કહેવાની જરૂર નથી, તમે બંને સારા ફ્રેન્ડ છો, તમારો હક છે એમને વઢવાનો, એમની કેર કરવાનો. કદાચ એમના પત્ની પણ તમારા જેટલી આમની કેર નહીં લેતી હોય. બા, તમને અર્જુનભાઈની ચિંતા થઈ રહી છે હું સમજી શકું છું, પણ એક પોલીસ ઓફિસર તરીકે હું તમને પ્રોમિસ આપું છું કે જો અર્જુનભાઈ નિર્દોષ હશે ને તો એમને નિર્દોષ સાબિત કરવા માટે પોતાનો જીવ આપી દે, પણ એમને કંઈ નહીં થવા દે. નિર્દોષ હશે એટલે તમને એમના પર શંકા છે? અર્જુનસિંહ નિર્દોષ છે તમે મક્કમતાથી કેમ નથી કહી શકતા? નિધિન. જય સોમનાથ ભાઈ. જય સોમનાથ. બેસ બેસ બેસ. તો કેવી રહી મીટિંગ? કાલની મીટિંગ કેન્સલ કરવી પડી. કેમ? તમે નહોતા આવ્યા એટલે લોકોએ ઉત્સાહ જ ના બતાવ્યો, ફાલતુ ગપ્પા મારીને છૂટા પડ્યા. અને ભાઈ, તમારા ભાભી સાથે જે કાંઈ પણ થયું એનું અમને દુઃખ છે, પણ અમુક લોકો છે ને છોડો જવા દો. આજે તો આવો છો ને, બોલતા બોલતા અટકી કેમ ગયો? શું થયું બોલ. ભાઈ, અમુક લોકો વાતો કરતા હતા કે જેને આપણને આટલા બધા સપના બતાવ્યા એ જ જો આ રીતે મીટિંગમાં નહીં આવશે તો આપણું કામ કેવી રીતે આગળ વધશે. અને અમુક તો એમ પણ કહેતા હતા કે પ્રોબ્લેમ્સ તો આપણી લાઈફમાં પણ છે, પણ આપણે પણ આવીએ જ છીએ ને. તમે ટેન્શન ના લેશો, હું એ લોકોને ના નીકળે, એ લોકોને કંઈ કહેવાની જરૂર નથી, એ લોકોની વાત સાચી છે. મારી પર્સનલ લાઈફમાં ગમે તેટલા પ્રોબ્લેમ હોય પણ મેં કેટલી મોટી જવાબદારી લીધી છે ને એનું મને ભાન હોવું જોઈએ. બીજી વાત એવી હતી કે વેદિકા ભાભીના ઠેર ઠેર બેનરો પણ લાગ્યા છે, અને આપણું હજી સુધી એક પણ બેનર નથી લાગ્યું. એના વિશે આપણે વિચાર કરીએ. ઠીક છે ભાઈ. અને શંકર એવું કહેતો હતો કે આપણે હજુ સુધી ઇલેક્શનનું કામ પણ શરૂ નથી કર્યું, તો આપણી પેનલ કેવી રીતે જીતશે? અને વેદિકા ભાભીની તો 3 રેલી અને 2 સભા પણ થઈ ગઈ છે. હું જાણું છું ભાઈ કે તમારા પરિવારને તમારી જરૂર જ છે, પણ અમને પણ તમારી જરૂર છે. માફ કરજો ભાઈ, પણ અમારું ભવિષ્ય તમારા હાથમાં છે. આઈ નો નીતિ, તારે માફી માંગવાની જરૂર નથી. હું પ્રયત્ન કરીશ કે મારી પર્સનલ લાઈફમાં ગમે તેટલા પ્રોબ્લેમ હોય પણ આપણા કામની આડે નહીં આવે. આજે મળીએ. ઠીક છે ભાઈ, ચાલો. જય સોમનાથ. જય સોમનાથ. એ સર, લો મસાલેદાર ચા. અરે અભય, આજે તું કેમ ચા લઈને આવ્યો? રોજ તો ભૂપતભાઈ મને ચા પીવડાવતા હોય છે. અરે ભૂપતભાઈ અત્યારે રજા ઉપર છે. રજા પર? પણ કેમ? તું બહુ જ ઓવર સ્માર્ટ બનતી હતી એટલે. એટલે તમે બંને મને શું કહ્યું હતું? એ બાઇકની ચોરીનો કેસ ડિસ્કસ કરતા હતા. તને શું લાગે છે? તે કીધું અને મેં માની લીધું. મારી 2 આંખો ને 4 કાન છે, મારી પીઠ પાછળ શું ચાલી રહ્યું છે એની બધી જાણકારી હું રાખું છું. પણ મેડમ, તને પહેલા જ કહ્યું છે ને કે મીનાક્ષી મર્ડર કેસથી તારે દૂર રહેવાનું છે અને બાઇકની ચોરીનો કેસ સોલ્વ કરવાનો છે, અને આજ પછી મારી પીઠ પાછળ આવા કાવતરા ના થવા જોઈએ, નહીં તો તને પણ ઘરે બેસાડી દઈશ. અન્ડરસ્ટેન્ડ?
બોલે પોપતભાઈ, તમને ખબર તો પડી જશે. હા, હમણાં જ ખબર પડી. મારી જ ભૂલ છે. એક્ચ્યુઅલી ગયા મહિને રજાની અરજી આપી હતી. એ વખતે તો કંઈ થયું નહીં અને પછી હું પણ ભૂલી ગયો હતો. પણ આજે અચાનક મેડમે મારી રજા મંજૂર કરી દીધી. ઇટ્સ ઓકે. તમે બહુ ના વિચાર. તમે અત્યારે ફેમિલીને સમય આપો. એમની સાથે હરો ફરો. તમારી ફેમિલી ખુશ થઈ જશે. અને મારી બીજી ફેમિલી, તમે અને હર્ષવર્ધન સાહેબ દુઃખી થઈ જશો એનું શું? મેડમ, તમારા બંને માટે તો હું જીવ આપી. હવે તમે જુઓ, હું ડબલ જુસ્સા સાથે કામ કરીશ. તમે ફક્ત ઓર્ડર આપો કે આગળ શું કરવાનું છે. એટલે તમે ખાસ તો વળી આ પેલી ઇંગ્લિશ ફિલ્મમાં નથી કહેતા, આઈ મીન આ મીનાક્ષી મર્ડર કેસમાં આપણે તમારી મદદ કરવા માટે તૈયાર છીએ. ભૂપતભાઈ, તમે તો એકદમ જોરદાર, એકદમ તબલા તોડ છો. ભૂપતભાઈ, તમે આવું બોલ્યા ને તો મારું તો શેર લોહી વધી ગયું. હવે સાંભળો, મીનાક્ષીના ઘરની આજુબાજુના એરિયામાં અને એના ઘરે જવાના રસ્તા પર જેટલી પણ દુકાનો આવતી હોય, મેડિકલ સ્ટોર કે એટીએમ હોય, એ બધાના સીસીટીવી ફૂટેજને ભેગા કરો અને એને વ્યવસ્થિત રીતે ચેક કરો. એમાંથી કંઈક ને કંઈક લીડ તો મળવી જ જોઈએ. ડોન્ટ વરી મેડમ, તમારું કામ થઈ જશે. ભૂપતભાઈ, હવે મેડમને જે કરવું એ કરે, જેટલું નડવું એટલું નડે, પણ આપણે આ લડાઈ લડવાની છે અને જીતવાની પણ છે. યસ મેડમ. એકવાર તમારું પહેલું ટોક બોલાવી દો એટલે આપણી લડાઈનું રણશીંગું ફૂંકાઈ જાય. જો અર્જુન, તમારી સાથે જે થયું એનાથી તમને દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ હવે આગળ વધવું જોઈએ ને. ક્યાં સુધી આમ દુઃખી થઈને બેસી રહેશો? દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જેની લાઈફમાં પ્રોબ્લેમ્સ ના હોય. તમે એમનાથી કંઈ અલગ તો નથી ને? હા ગોપી, આમ અચાનક આ બધું ભૂલી જવું સહેલું નથી. નથી, માનું છું, પણ તમે બીજું કંઈ કરશો તો એમાંથી બહાર આવશો ને. તમે તમારા ઢાબાની બીજી બ્રાન્ચ ઓપન કરવાનું કહેતા હતા ને, એટલે એ તમને એના માટે ફોન કરશે. હવે રાજકોટમાં પણ તમારું ઢાબું ખુલશે, તૈયારી કરવા લાગો. ઓહો, બિઝનેસ વુમન આવ્યા છે ને કઈ? તું ક્યારે આવી? બસ હમણાં જ, 5 મિનિટ થઈ. 5 મિનિટ થઈ? અને 5 મિનિટ થી? હા, એટલે એમાં 25 મિનિટ ઉમેરી દે. અચ્છા, એટલે તને ખાલી અડધો કલાક જ થયો છે એમ? આને અડધો કલાક જ થયો છે? સાચું કે? કલાક થયો. શું તું પણ જો છે ને, કલાક થી આવી છે અને તોય મને એક પણ ફોન નથી કરતી. હા, જાણે મેં ફોન કર્યો હોત અને તું દોડતી આવી ગઈ હોત ડ્યુટી છોડીને. અને એમ પણ મારે અર્જુનને મળવું હતું, તને નહીં. અચ્છા, અને હા, તારી પેલી મહેશ્વરી મેડમને સમજાવ જરા, કલાકો સુધી શાની બેસાડી રાખે છે અમને. તમે વાત કરી? હા, એકલું એકલું ગમતું નહોતું, ગુસ્સો આવતો હતો. એમ થતું હતું કે કોઈની સાથે શેર કરું એટલે મેં આમને ફોન કર્યો. વાંધો નહીં, ગોપી આવી એ સારું જ કર્યું. હલો. હા હા કુમારભાઈ, ના 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 ના, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, કાલે ને. ઓકે, ડન. ઓકે ઓકે. કુમારભાઈ નો ફોન હતો? હા. શું કહ્યું? હમણું કામ થઈ જશે. એક મિનિટ, આ શેની વાત ચાલી રહી છે ને? કોણ છે કુમારભાઈ? અરે ગોપી, પેલા દિવસે ફ્લેવર ખાખરા લઈને આવ્યા હતા ને, ત્યારે અમારી વાત થઈ હતી કે મારે પણ એક આવો બિઝનેસ ડેવલપ કરવો છે અને રાજકોટમાં મારા ઢાબાની બીજી એક બ્રાન્ચ ખોલવી છે. તો ગોપીએ કહ્યું કે એમના કોઈ ઓળખીતા છે કુમારભાઈ કરીને, તો કંઈ કામ હોય તો જણાવજો. તો મેં એમને કહ્યું હતું ને, એમને વાત કરી હશે, તો કુમારભાઈનો ફોન આવ્યો હતો અને એમને તો મને ડાયરેક્ટ કાલે મળવા માટે પણ બોલાવી લીધો છે અને એવું પણ કહ્યું છે કે પ્રેઝન્ટેશન તૈયાર કરીને લાવજો. અરે વાહ, વેરી ગુડ, થેન્ક યુ. ગોપી, આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરી દેવું પડશે એટલે તમે છો ત્યાં સુધીમાં જ આપણે કરી દઈએ ને. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ લિટલ ભાભી. હું જરા આવ. ના ના, આવતી ચાલશે. હ સર, એ ઇડિયટ, પર્સ અહીંયા ભૂલી ગઈ. કેસર, પર્સ લાવ. કેસર, 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 પર્સ લાવ ને કેસર. કેસુડી,
કેસર એ રાહ જોવે છે પ્રેઝન્ટેશન માટે આપને નથી આપતી ને ઓહો કેસર એ પ્રેઝન્ટેશન માટે મારી રાહ જોઈ રહ્યા છે જા આ વાત ઉપર તને આપ્યું પડશે હેલો મહેશ્વરી દેવી તમારા માણસો કઈ કામના જ નથી તમને કોઈ પાકી ખબર નથી આપતું અમે તમને એક પાકી ખબર આપીએ છીએ અમારા ભાઈ અર્જુનસિંહ આવતીકાલે પોતાના ઢાબાના કામથી રાજકોટ જઈ રહ્યા છે ઓહ એમ વાત છે હવે કોઈ મર્ડર કેસમાં જેની ઉપર શંકા હોય એવી વ્યક્તિને બહારગામ જવાની પરવાનગી નથી હોતી એ તમે પણ જાણતા જ હશો જો દિગ્વિજયભાઈ અર્જુનસિંહ વિરુદ્ધ મારી પાસે કોઈ નક્કર પુરાવા નથી એટલે કાયદાકીય રીતે હું કોઈ પણ એક્શન ના લઈ શકું અમે જાણીએ છીએ કાયદાકીય રીતે મહેશ્વરી દેવી કઈ ના કરી શકે પણ અમે જેને પોસીએ છીએ એ મહેશ્વરી દેવી તો કરી શકે ને અચ્છા એટલે દિગ્વિજયભાઈ મેડમની મદદથી અર્જુનભાઈને હેરાન કરી રહ્યા છે કંઈક તો કરવું પડશે તમે સમજતા કેમ નથી દિગ્વિજયભાઈ મહેશ્વરી દેવી કઈ પણ કરો પણ અર્જુન સિંહને રાજકોટ જતા રોકો બહાર કોઈ અમારી વાત સાંભળી રહ્યું છે હા ચૂપ તમે કેમ આવું બોલી રહ્યા છો મને તો કઈ ખબર નથી પડતી હા અરે ભાઈ કોણ છો તમે કેમ આવી વાત કરો છો અરે હે ના ના હા શું થયું મેડમ સોરી હું કાંઈ પણ બોલતી હતી પણ અહીંયા જરા અરે નો પ્રોબ્લેમ મેડમ સાંભળો મીનાક્ષી મર્ડર કેસમાં તમને ઉપયોગી બને એવી વસ્તુ હાથ લાગી છે શું એમાં એવું છે કે સીસીટીવી મેડમ ફોનમાં કેવું ઠીક નથી લાગતું હા તો વાંધો નહીં તમે કહો હું ત્યાં આવી જાઉં હું એડ્રેસ મોકલાવું છું તમે ત્યાં આવી જાઓ સારું એટલે આ બધી વસ્તુ તું રાખવાનું જાય તું અર્જુનભાઈ થઈ ગયું પ્રેઝન્ટેશન બસ થવા જ આવ્યું છે અને આ ગોપી ક્યાં ગઈ એ તમારી ફ્રેન્ડ છે ને જેમ તમારા માટે ડ્યુટી ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી છે એમ એના માટે વર્ક ઇઝ વર્શિપ એને એક અર્જન્ટ કોલ આવ્યો હતો એટલે ગઈ છે બરાબર તું ક્યાંક બહાર જઈ રહી છે ગોપતભાઈ આઉટ ઓફ ધ બોક્સ અચ્છા એટલે કામ શરૂ કરી દીધું એમ ને હા હું આવું જય સોમનાથ જય સોમ મિસ્ટર અર્જુનસિંહ મેડમ તમે અર્જુનસિંહ તમારે પૂછપરછ કરવા માટે અમારી સાથે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે અગેન વોટ ઇઝ ધીસ મેડમ પોલીસને કોઓપરેટ કરવું એ મારી ફરજ છે અને મેં મારી ફરજ નિભાવી છે બે દિવસ મારો કામ ધંધો છોડીને તમારા પોલીસ સ્ટેશનમાં આવીને બેસી રહ્યો હતો તમારા પૂછેલા બધા જ સવાલોના મેં જવાબ આપ્યા છે હવે આજે મને નહીં ફાવે જાઓ એ અર્જુનસિંહ એટિટ્યુડ કોને બતાવે છે હા ચૂપચાપ અમારી સાથે ચલો ને ઢસડીને લઈ જઈશ મેં તમને કહ્યું ને કે મારે એક ઇમ્પોર્ટન્ટ કામ છે એટલે આજે હું નહીં આવું અને મેં તમારા બધા જ સવાલોના જવાબ આપી દીધા છે નકામી આર્ગ્યુમેન્ટ કરીને અમારો સમય ના બગાડશો ચલો કહ્યું ને અરે પણ શું કામ આવું બે દિવસ તમે પૂછપરછ કરી હતી ને હવે નવા કયા સવાલો પૂછવાના છો તમે મને એક મિનિટ અર્જુન જુઓ મહેશ્વરી મેડમ એ હર્ષવર્ધન તું તો મારી આડે આવતો જ નહીં નહીં આવું
પણ મહેશ્વરી મેડમ મને એટલું તો કહો કે તમારા હાથે એવું તો શું લાગ્યું છે કે તમે અર્જુનને ત્રીજી વાર ઇન્ટરોગેશન રૂમમાં લઈ જઈ રહ્યા? કહું છું બધું જ ડિટેલમાં કહું. આમની પત્ની એટલે મીનાક્ષીના અમુક ફોન રેકોર્ડ અમારા હાથે લાગ્યા છે અને એમાં છેલ્લો કોલ અર્જુન સિંહે કર્યો છે. એ બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ અને થોડીક જ વારમાં એનું મર્ડર થયું. તમારા બંને વચ્ચે શું વાતચીત થઈ એવું જણાવશો? અર્જુન સિંહ એક પણ શબ્દ ના બોલતા. આ મેડમ તમને ડરાવી રહ્યા છે. દિગ્વિજયભાઈ પ્લીઝ તમે અમારી વચ્ચે કઈ ના બોલશો. કેમ ના બોલીએ? અર્જુન સિંહ અમારા સગા ભાઈ છે, એ તમારી સામે કઈ જ નહીં બોલે. એમ તો જે બોલતા નથી એમની માટે અમારી પાસે અલગથી ઇન્ટ્રોગેશન રૂમ છે, તો એનો ઉપયોગ કરી અમે. તમે અમને ધમકી આપી રહ્યા છો મહેશ્વરી મેડમ? અમનો વાળ પણ વાંકો થયો ને, તો તમારી વાત તમે જાણો અને કયા આધાર પર તમે અમની ધરપકડ કરવા આવ્યા છો? લાસ્ટ કોલ મીનાક્ષીને અર્જુને કર્યો હતો એના આધાર ઉપર. અર્જુન સિંહે મીનાક્ષીને ફોન નહોતો કર્યો? હા કર્યો હતો. મેં એને ફોન કર્યો હતો. અર્જુન સિંહ તમે? કારણ કે હું એનાથી કંટાળી ગયો હતો અને મને બહુ જ હેરાન કરી રહી હતી અને રોજ નવા નવા ત્રાગા અને ટોંટ માર્યા કરતી હતી, એટલા માટે મેં નક્કી કર્યું કે મારે મારા રસ્તામાંથી આનો કાંટો કાઢવો જ પડશે, તો જ મારા જીવને શાંતિ થશે. નસીબ સારા હતા કે એના ઘરે લોક હતું, એટલા માટે પછી મેં એને ફોન કર્યો. હેલો, ક્યાં છે તું? કેમ, મારા વગર ગમતું નથી કે પછી મને મળવાની ઈચ્છા થાય છે? તારા જેવી નપાવટને છે ને હું બીજી વાર ક્યારે ના મળું. એ અર્જુન, મારી સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની. હા તું છે કે એમ કે ને, મને મારે આજે તારો બધો હિસાબ ચૂકતે કરવો છે. ચૂપ, તું છે કોણ મારો હિસાબ કરવા વાળો? હા ચલ ફોન મૂક. મીનાક્ષી તું છે કે એમ કહી દે ને મને એકવાર બસ. સારું થયું અને મારું બીજું ઘર છે એની ખબર નથી. અને ફોન પછી અમારી કોઈ જ વાત નથી થઈ અને અમે લોકો મળ્યા પણ નથી. સત્ય બોલી રહ્યા છો તમે અર્જુન સિંહ, પણ અર્ધ સત્ય. અર્ધ સત્ય સાંભળી લીધું ને હવે પૂર્ણ સત્ય હું કહું છું. મીનાક્ષી તમને બધાને હેરાન કરતી હતી, રોજ તમારા બધાનું અપમાન કરતી હતી. તમે લાગણી સાથે રમી એટલે તમને એના પર ગુસ્સો આવ્યો. આ બધાનો અંત લાવવા માટે તમે એને ફોન કર્યો. આ તમારું અર્ધ સત્ય. બાકીનું પૂર્ણ સત્ય એ છે કે એ સોસાયટીમાં એને બીજું ઘર લીધું હતું અને ત્યાં તમે પહોંચી ગયા. તમે એને મળ્યા, તમે એને જોઈને તમને એની પર ગુસ્સો આવ્યો અને તમે ગુસ્સામાં એનું મર્ડર કરી નાખ્યું. નાઈસ નાઈસ નાઈસ, વેરી નાઈસ નાઈસ પ્લોટ ઓફ મર્ડર મિસ્ટ્રી. મહેશ્વરી મેડમ, તમારે છે ને ફિલ્મોના રાઇટર હોવું જોઈતું. આ ખોટા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા કારણ કે આ બધું છે ને જે તમારું આ શું કહ્યું પૂર્ણ સત્ય, એ બધું ફિલ્મોમાં સારું લાગે, રિયાલિટીમાં નહીં. કારણ કે રિયાલિટીમાં શું છે કે પુરાવા જોઈએ. છે તમારી પાસે કોઈ પુરાવા? એ ડિસમિસ હર્ષવર્ધન સિંહ. આમ તો હું તને કંઈ પણ કહેવા માટે બંધાઈ નથી, પણ તારી પત્ની પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે એટલે કહું છું. ગઈકાલે ગેરકાયદેસર હથિયારનો ધંધો કરનાર જોસફ નામના એક વ્યક્તિની અમે ધરપકડ કરી અને એણે કબૂલ કર્યું હતું કે અર્જુન સિંહ નામના એક વ્યક્તિએ એમની પાસેથી ધારદાર છડો ખરીદ્યો હતો. સાચી જ અર્જુન સિંહ મીનાક્ષીનો મર્ડર કર્યો છે?